એકતાનગર ખાતે જંગલ સફારીમાં પ્રિવિલન્સ એજન્સી હેઠળ કામ કરતા કર્મચારીઓનો પગાર ન થતા નવા વહીવટી સંકુલ કચેરીએ પહોંચ્યા હતા. એકતાનગર જંગલ સફારી ખાતે રિવિલન્સ એજન્સી હેઠળ છેલ્લા ઘણા સમયથી કેટલાક કર્મચારીઓ ગોલ્ફ કાર ચલાવી રહ્યા છે. જે કર્મચારીને પગાર નિયમિત ન મળતા પગારના પ્રશ્નને લઈ આજરોજ નવા વહીવટી સંકુલ કચેરી એકતાનગર ખાતે નાયબ કલેક્ટરશ્રી કચેરી ખાતે આવેદનપત્ર આપવા આવ્યા હતા. આ કર્મચારીઓનું કહેવું છે કે અમે અમારા પગારના પ્રશ્નને લઈ રિલાયન્સ કંપનીને પણ રજૂઆત કરી છે, તેમ છતાં પણ તેઓ જવાબદારી લેવા તૈયાર નથી અને કહે છે કે તમે પ્રવીણથી એજન્સીને મળો. જ્યારે એજન્સીને પગાર બાબતે રજૂઆત કરવામાં આવે છે ત્યારે તેઓ તેમ જણાવે છે કે તમે રિલાયન્સ એજન્સીને મળો. આમ એજન્સીના સંચાલકો એકબીજાને ખો આપી રહ્યા છે, જેને લઈ કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પરેશાન થઈ રહ્યા છે. ગોલ્ફ કાર ચલાવતા કર્મચારીઓએ પોતાના પ્રશ્નને લઈને રાજકીય પક્ષનો પણ સંપર્ક કર્યો છે, તેમ છતાં પણ આજ દિન સુધી તેઓને ન્યાય મળ્યો નથી. શું પગાર બાબતે પણ આજ રીતે દર વખતે નાયબ કલેક્ટરશ્રીને મળવું પડશે? મહત્વની બાબત એ છે કે ગુજરાત સરકાર એકતાનગર ખાતે રોજગારીની તકો તો લાવી રહી છે, પરંતુ એજન્સીની બેદરકારી તથા અનિયમિત વહીવટને કારણે કર્મચારીઓને સમસ્યાનો વેચવાનો વારો આવે છે. શું આવી એજન્સીઓને લઈ સરકાર ભવિષ્યમાં શું પગલાં લેશે? અનિયમિત વહીવટ કરતી એજન્સીઓ પર કયા અધિકારીના ચા હાથ હશે? પગાર બાબતના પ્રશ્ન લઈ કર્મચારીઓએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી. હું મારું નામ અભિષેક તરવી છે. હું જંગલ સફારીમાં ફરજ બજાવું છું. પ્રિવિલન્સ એજન્સી છે અમારે અને એના ગ્લોફ કાર ડ્રાઈવર છે અમે. તો અમારે ઓગસ્ટ મહિનાનો પગાર થયેલ નથી અત્યાર સુધી. તો અમે અહીંયા એડમિન ઓફિસે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. ત્યારબાદ અમે બધા કાર્યકર્તાને જાણ કરી છે, તોય છતાં અમારો ઉકેલ આવ્યો નથી. એટલા માટે અમે એડમિન ઓફિસ રજૂઆત કરવા આવ્યા છીએ એડિશનલ કલેક્ટર સાહેબને, કે અમારો પગાર વહેલી તકે થાય, અમારું કંઈ નિરાકરણ આવે એ માટે આવ્યા છીએ. અમે પ્રમુખથી સાંસદ સુધી રજૂઆત મોખિત કરેલ છે, તોય નિરાકરણ આવ્યું નથી. એટલા માટે અમે એડિશનલ એડમિન ઓફિસ છે ત્યાં રજૂઆત કરવા લેખિતમાં આવ્યા છીએ. મારું નામ તડવી મનીષભાઈ વિજયભાઈ છે. હું જંગલ સફારીમાં પ્રિવિલન્સ એજન્સીની અંદરમાં આશરે 2 વર્ષથી નોકરી કરું છું. અત્યારે અમને ઓગસ્ટ મહિનાનો સેલેરી મળ્યો નથી. અમે એની જાણ કરવા માટે અહીંયા SOU ઓફિસમાં અત્યારે આવ્યા છે કલેક્ટર સાહેબશ્રીને, અને ત્યાં પણ અમે જે છે ઓફિસ અમારી રિલાયન્સની, ત્યાં પણ અમે ગયા હતા સાહેબ પાસે પૂછવા માટે કે અમારો સર સેલેરીનું અપડેટ શું છે. તો એમણે કીધું કે એ તમારે તમારી ઓફિસમાં જઈને કરવાનું. ત્યાંથી અમને કંઈ યોગ્ય જવાબ મળ્યો નથી, એટલે અમે અહીંયા આવ્યા છે રજૂઆત લેખિતમાં આપવા માટે. સેલેરી જલ્દી થાય એવી વિનંતી છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.